ભાવનગરમાં 12 સાયન્સમાં ભણતા વિદ્યાર્થીઓ દ્વારા ડીઈઓ કચેરીમાં 3 દિવસ પહેલા અરજી કરેલ હોય અને રાજ્યના શિક્ષણ મંત્રીની પણ ખાતરી હોવા છતાં હજુ સુધી વિદ્યાર્થીઓને રિસિપ્ટ મળેલ નથી. ચાલો સાંભળીએ તેમની સાથે થયેલ વાતો. ભાવનગર ડીઈઓ કચેરીમાં રાકેશભાઈ જોશી નામના વાલી દ્વારા પોતાના પુત્ર અને પોતાના ભત્રીજા માટે 12 સાયન્સની રિસિપ્ટ લેવા ગયા ત્યારે તેમને રિસિપ્ટ નહીં આપતા લેખિતમાં ફરિયાદ કરેલ હોવા છતાં હજુ સુધી રિસિપ્ટ મળી નથી. ભાઈ, ભૂખ અને ભ્રષ્ટાચારની વાતો કરતા આ ભાજપ સરકારના શાસકો અને તેના શાસનમાં શિક્ષણના આંટડા ચલાવતો આ મનહર રાઠોડ, જે વિદ્યાર્થીઓને 50,000 રૂપિયા ફી અગાઉ ભરેલી હોય, બાકીના 35,500 ફી લેવાની હોય, એની પહોંચ આપવાની ના પાડે છે. એટલું જ નહીં, આ પહોંચ માટે ચેક આપવામાં આવે તો ચેક સ્વીકારતા નથી, સેલ્ફનો ચેક આપો એવી વાત કરે છે. માત્ર ને માત્ર ભય, ભૂખ અને ભ્રષ્ટાચારની વાતો કરી અને રાજકીય નેતા સાથે મોટા મોટા ફોટા પડાવી અને ગામના હાંઠ બનેલા આ સંચાલકો આ વિદ્યાર્થીઓને 12 સાયન્સનો અભ્યાસ કરતા હોય, તેને એક્ઝામ હોય, 12 તારીખે એક્ઝામ ચાલુ થાય છે, તેની રિસિપ્ટ મળે તોય ક્યાં નંબર આવ્યો એ જોઈ શકે. એટલું જ નહીં, તે અત્યારે ડિપ્રેશનમાં આવી ગયા છે. આજે એની હાલત જુઓ કે અત્યારે એને છેલ્લા 4 દિવસથી ધક્કા ખાય છે. ગઈ શનિવારે અમે ડીઓ સાહેબને અરજી લેખિતમાં આપવા છતાં હજી સુધી કોઈ પરિણામ આવ્યું નથી. ત્યારે આ ભાવનગરના શિક્ષણ મંત્રી આવ્યા, તેને પૂછવામાં આવ્યું હતું કે 1 મિનિટ રિસિપ્ટ રાખી નહીં શકે, તેમ છતાંય આ 4-4 દિવસથી રિસિપ્ટ રાખી છે. શું આ મનહર રાઠોડ શિક્ષણ મંત્રી કરતાં પણ મોટો છે? શું અહીંયા ભાવનગરના અધિકારી આ મનહર રાઠોડના ઘૂંટણિયા કેમ ટેકે છે એ ખબર નથી. ચાલો આપણે વિદ્યાર્થીને પૂછીએ કે આ શું હાલત છે આપની. લગ્ન માં તો ભાઈબંધ ને કીધું, પછી હું આવો છું 12 સાયન્સ બી માં અભ્યાસ કરું છું. જોશી સોમ મારું નામ છે. 4th દિવસ છે અહીંયા આવ્યો છું. ચેક લેતા નથી, સેલ્ફનો ચેક માગે છે, અને તો એમ કહે છે કે ફી ભરો પછી રસીદ મળશે, ત્યાં સુધી રસીદ નહીં મળે. ડીઓ કચેરીમાં લખાવેલું છે, અરજી લખી છે, અરજી ચોક્કસ કહેવું પડે. ડીઓ કચેરીમાં રજૂઆત કરી છે, છતાં પણ તેઓ કોઈ પણ જાતના પગલાં લેવાયા નથી. આજે થોડી જ વાર પહેલાં અમે અહીંથી જ તે ડીઓ શ્રીને ફોન કર્યો, ત્યારે એ માત્ર ઠાલુ આશ્વાસન આપે છે કે હું 4 વાગે જઈ અને હું મનહર રાઠોડ સાથે વાત કરીશ. હવે આમાં ડીઓનું ચાલે છે કે આ ભાવનગરના રાજકીય માણસોને ખીચામાં રાખતા મનહર રાઠોડનું ચાલે છે? હેલો, હા હા હા, મજામાં સાહેબ? રહેવું જ પડે ને. એ સાહેબ, મારે પૂછવું છે કે 3 દિવસ પહેલા ગઈકાલે આવી ગયું અને 3 દિવસ પહેલા ઓલી અરજી આપી છે રાકેશભાઈ જોશીએ, એ જ્ઞાનગુરુ વાળાએ એને પહોંચ આપતા નથી, 10 વિદ્યાર્થીઓ છે, એનો આજ નિર્ણય કઈ આવશે ખરો? એ છોકરો રોવે છે સાહેબ. પોચ આપતા નથી એટલે ફી ભરી દીધી છે, પોચ નથી આપતા. એવું ફી આપવા ગયા તો ફી ની પોચ આપતા નથી, ફી ની પોચ માંગી તો ફી ચેક થી આપી છે. નહીં નહીં, રોકડા આપવા જાય છે ચેક થી કે ચેક થી આપી? ચેક થી તો ના પડે, રોકડા નહીં આપે, ચેક થી આપે. કારણ કે આ જે સુપ્રીમ ની ગાઈડલાઈન પ્રમાણે અને વિડીયો કોન્ફરન્સ માં પણ અગ્ર સચિવે કીધું છે કે એને એકાઉન્ટમાં જ ક્રોસ ચેક થી નાખો, એટલે સુપ્રીમ નું જજમેન્ટ આવે પછી એની પાસેથી પરત લેવાનો થાય તો આપણી પાસે એવિડન્સ. બરોબર, પણ આ તો એ પૈસા 35,500 બાકી છે. હા હા હા, 35,500 બાકી છે, એની પૈસા લેતા નથી, એટલે પૈસા આપવા જાય તો એની પહોંચ આપતા નથી, ચેક થી પૈસા લેતા નથી. બરોબર, ચેક થી જ લેવા પડશે. એમને અરજી ક્યારે આપી? 3 દિવસ થયા સાહેબ, આપ સીધી વિડીયો કોન્ફરન્સ બીટમાં, એટલે ડેડિયાભાઈ ને ફોન કર્યો, ડાભી સાહેબ ને ફોન કર્યો. ડાભી સાહેબે એને અરજી રૂબરૂ આપી. 3 દિવસ થયા આજે, હવે આજે મનહરભાઈ ને હું હાલ જ ફોન કરીને કહું કે 10 વિદ્યાર્થી ને ફી પહોંચ લેવા પ્રોવેલભાઈ ક્યારે આવે? મારી પર ફેસ કેસ કરવો હોય તો છૂટી એને કી. ઓકે ઓકે, હું વાત કરી દઉં. ચાલ, બરોબર, ઓકે. ડીઈઓ પ્રજાપતિ દ્વારા વિટકોઝ ન્યૂઝ અને 12 સાયન્સના વિદ્યાર્થીઓને ટાઈમ આપવામાં આવેલ હોય ત્યારે રિસિપ્ટ લેવા ગયા ત્યારે ડીઈઓ શું કહે છે તે સાંભળો. હેલો, આ સાહેબ પ્રદીપભાઈ શુક્લ પ્રોવેલભાઈ.
ઓલા મનરભાઈ છે ઈ ચેક ની લેવાની ના પાડે છે, અને દસક છોકરા અમે છીએ, અમે એની જ્ઞાન ગુરુ ની બહાર ઉભા છીએ. આ છોકરાઓને ભણવાની બદલે ચાર ચાર દિવસ રીતિ વાતો છે, ભિખારી ઓફિસ આવી એવું કરી શું કરી આપતો એમ કરી. હા, એ તમારી વાત ને ત્યાં પહોંચાડીને હું આજે 4 વાગે નહીં, આમાં એવું છે ત્યાં રૂબરૂ જ જવાનો છું હું. ભાઈ આવી રીતે તમે ફી લેવાના તમારી પાસે રસ્તાઓ ઘણા છે, કે કોઈ વાલી અત્યારે ફી ના હોય ને આપતો ના હોય તો એની પાસે મુદત કે તે લેવાય, પણ એના લીધે રિસીપ પટકાવવાનું મને યોગ્ય નથી લાગતું, એટલે હું હવે આ બેટર સંચાલકોને ત્યાં હું રૂબરૂ જ જવાનો છું. નહીં, હા હું આપને વાત કરું કે જે દિવસે ભૂપેન્દ્રસિંહ નું મેં ઇન્ટરવ્યુ લીધું છે, જે દિવસે વિડીયો કોલ કર્યો છે, ભૂપેન્દ્રસિંહ અહીંયા હતા, એને કીધું 1 મિનિટ એવો શબ્દ બોલ્યા છે, હું તમારે 1 મિનિટ કોઈ અટકાવી નહીં શકું. પ્રોહેલભાઈ તમારી વાત બિલકુલ સાચી છે, હું સમજુ છું, પણ અત્યારે પેરેલલ એટલું બધું ચાલી રહ્યું છે, મારા માટે તમારા માટે કામ હશે, પણ તમે તમે એક એક કામ કરો કે ઓલા ડાભી સાહેબ ને મોકલો, રૂબરૂ રહીને પૂછી લે. આ બધા તમે સવારે મને ફોન પર કીધું ને કે આ 4-5 જણા છે, એ તો બધા મોટા નોટો છે, એટલે હું હવે જાતે જ હેન્ડલ કરવાનો છું. અચ્છા, તો અનુકૂળતા રૂબરૂ જઈને એ લોકોને સીધી જ વાત કરવાનું કે ભાઈ આ પદ્ધતિ ઠીક નથી, તો આ છોકરાઓને તમે કરો છો અને પછી આ રિલેક્સેશન આપો છો, છેલ્લી ઘડી આવી રજૂઆતો કરો છો, એટલે મિસ મેસેજ જાય છે સમાજમાં. મેં કીધું સાહેબ આ મારી રિક્વેસ્ટ ઈ માટે છે કે આ જે છોકરાઓ છે એને અત્યારે વાંચવાનો સમય, બાર સાયન્સ માં અત્યારે છોકરાઓને બિલકુલ રોવે છે. ચાર છોકરા તો 3 દિવસથી રોવે છે સાહેબ, એની હાલત તો શું છે? બાર સાયન્સ માં છે. ગઈકાલે હું એક વાલીના ઘરે ગયો તો એકનો એક છોકરો છે અને રિસીપ ફીના લીધે અટકી છે, એટલે હું જાતે ઘરે જઈને એને સાંત્વના આપી. પેલો ભાઈ સંચાલક ફોન નતા ઉપાડતા, એટલે મેં કીધું તું કોઈ પણ સંજોગમાં હું તને પરીક્ષામાં રિસીપ તપાવીશ. ત્યારે છોકરો ઠીક થયો, બોલો ડિપ્રેશનમાં આવી જાય બાળક. એવું નહીં, અત્યારે તમે તમે ચિંતા ના કરશો, એવું બધું મારી રીતે મેનેજ કરી સોલ્વ કરી લઈશ. આજે 4 વાગે બોલાવું, મારા ધ્યાન પર આવી ગયો છે. બસ બસ બસ, મને સ્કૂલો જે છે ને તમારા લીધે જેટલી જેટલી સ્કૂલોમાં પ્રોબ્લેમ છે ને એ બધાને હું રૂબરૂ મળી આવવાનો. આમાં તો મને એવું લાગે છે રાજ્યના કેબિનેટ કરતા શિક્ષણ મંત્રી ની જીબાન કરતા આ સંચાલકો મોટા એવી હાલત છે. સંચાલકો આપણે રૂબરૂ મળશું એટલે વાત કરશું. વાત સાચી છે તમારી, પણ હવે અત્યારે હવે શું કરીએ. હાલો, ઓકે ઓકે. ભાવનગરના ડીઈઓ એડી પ્રજાપતિ દ્વારા સાંજે 4 કલાકે મનહર રાઠોડની પારિજાત સ્કૂલે ફરિયાદના આધારે તપાસ કરવા ગયેલા તે સમયે વિટકોઝ ન્યૂઝ ચેનલના હેડ દ્વારા ફોન કરવામાં આવ્યો ત્યારે ડીઈઓ પ્રજાપતિએ સંચાલક મનહર રાઠોડના હાથમાં ફોન ધરી દીધો અને મનહર રાઠોડ દ્વારા વિટકોઝ ચેનલના હેડ પ્રદીપ શુક્લાને ધમકી ભરી ભાષામાં વાત કરે છે તે સાંભળો. એમજીટી મનહર એ મનહર મનહર ઓફિસે છો તો ઓફિસ આવું રૂબરૂ મળવા. અરે આ મનહર ની બાજુમાં ચૂલો આપો. હેલો હાજી. હેલો હાજી. હા, તમે બધું આડાવડું છે ને બધું લેવાનું બંધ કરજો. કેમ? જે સાચું છે એમાં આડાવડું શું છે? હા, એમાં આડાવડું શું છે? એટલે તમે ધમકી મારો છો? હા, એમ સમજી ગયો ને, એમ ધમકી એમ. હા તો તમે કરજો તમારે જે કરવું હોય. બરોબર, ઓકે ઓકે. હા બરોબર ને, આપ ક્યાં છો તો આપ ક્યાં આવું રૂબરૂ? એમને ધમકી મારે છે, તમારી અધિકારીઓની રૂબરૂમાં એમને ધમકી મારે છે કે એમ સમજો તો મારે શું સમજવું એ મને કયો. હે, હવે એ તમારો ને એનો વિષય છે, મારે જે કામ કરવાનું છે હું પતાવી. અને એને રિસીપ મળી ગઈ? એને રિસીપ મળી જશે છોકરાઓને? સાહેબ ઈ છોકરાઓને છોકરાઓ ક્યાં છે? છોકરાઓને હું કહેતો હતો હમણાં મોકલું છે એના વાલીઓને. હા હા, મોકલો. તમે એની સ્કૂલમાં બેઠા છો? હા હાજી, તો ત્યાં મોકલો. ઓકે ઓકે ઓકે. ફરી 5:30 કલાકે ડીઈઓ એડી પ્રજાપતિ સાથે વાત થઈ ત્યારે તેઓએ એવું આશ્વાસન આપ્યું કે રિસીપ્ટ આપવામાં આવશે, તમે ચિંતા નહીં કરો. હા, પ્રદીપ ભાઈ બોલું. રોવેલભાઈ હાજી. હા, એ વાત થઈ ગઈ છે અને એ આપી દેશે.
અહીંયા નહીં ભાઈ, અહીંયા ઉભા છે એટલે એટલે હું કહું છું બહાર અંદર આવી ગયા કે અંદર કોઈ છે નહીં એમ કીધું. સાહેબે બોલાવ્યા એટલે હું બિચારાને લઈને આવ્યો. અત્યારે મેં વાલી મીટિંગ કઈ સ્કૂલમાં લીધી? આપણે જ્ઞાન ગુરુમાં. હવે જ્ઞાન ગુરુ ની બહાર ના દરવાજે છું ભાઈ, વાલી અંદર આવ્યા એને ન આવવા દીધા. અરે હું ત્યાંથી તો જસ્ટ બહાર નીકળીને હવે જ્ઞાન મંદિરી માં જઈ રહ્યો છું. ક્યાં? જ્ઞાન ગુરુ માંથી બહાર નીકળ્યા દરવાજે તમે ઉભા છીએ, તમે ક્યાં દરવાજે થી નીકળ્યા? અરે યાર અમે હમણાં ત્યાંથી જ નીકળ્યા, ત્યાંથી કાર્યક્રમ પૂરો કરી વાલીઓનો અને અત્યારે હું જ્ઞાન મંદિરી છું. જ્ઞાન મંદિરી પહોંચી ત્યાં જ મહેન્દ્ર મનહરભાઈ ત્યાં જ હતા. મનહરભાઈ ને મેં સ્પષ્ટ કહી દીધું છે કે ભાઈ તમે અત્યારે રિસિપ્ટ આપી દો, એને ના પાડી છે, એને ના પાડી. એટલે વાલી મારી બાજુ વાલી ને આપું. લ્યો શું કીધું ભાઈ? હા સાહેબ, ગંગર કોઈ નથી એમ કીધું. અરે ભાઈ હમણાં બે મિનિટ પહેલા જ મારે એની સાથે ચર્ચા થઈ, પણ હું અંદર આવીને પૂછ્યું છે, એની અંદર આવીને પૂછ્યું પણ ના પડે છે. મનહરભાઈ ને મળશો તો દસે દસ વાલીઓને આપશે, દસે દસ આપી દઉં સાહેબ. કીધું હવે મનહરભાઈ. ડીઓ એડી પ્રજાપતિની ખાતરીના આધારે 6 વાગે રાકેશભાઈ જોશી ફરી પોતાના પુત્રની રિસિપ્ટ લેવા ગયા ત્યારે સ્પષ્ટ ભાષામાં ના પાડી. સાંભળો રાકેશભાઈ શું કહે છે. હેલો, 5,000 ચેક લઈને જવાનો આપડે, કે ચેક આમ નામ ની કેશ નહી. હાલો હું સાહેબ ને કહું. ઓકે ભાવનગરમાં પ્રાઇવેટ સ્કૂલના હાટડા ચલાવતા સંચાલકો શિક્ષણ મંત્રીના નિવેદનને પણ ઘોળીને પી ગયા છે. જાણે શિક્ષણ મંત્રી કરતા પણ આ સંચાલકો મોટા હોય તેવી વાત કરી રહ્યા છે. કોઈ ના નહીં પાડી શકે. નામદાર સુપ્રીમ કોર્ટે 1 ફેબ્રુઆરી અને 19 ફેબ્રુઆરી બંનેમાં કહ્યું છે કે આખી પ્રક્રિયા ચાલે ત્યાં સુધી, નામદાર સુપ્રીમ કોર્ટે કહ્યું છે, શાળા સંચાલકો કામ ચલાવ ફી લેશે. બીજી વાત કે માત્ર ફીના બાકે કોઈપણ વિદ્યાર્થીનું ભવિષ્ય બગાડવું એ કોઈનો અધિકાર નથી. માધ્યમિક શિક્ષણ બોર્ડે જેને પણ હોલ ટિકિટ ના મળી હોય તે એમણે હોલ ટિકિટ માટે પરેશાન થવાની જરૂર નથી. અને અમે હેલ્પલાઇન નંબર આપ્યો છે, સ્ટેટનો એક નંબર આપ્યો છે, આવતીકાલથી અમે જિલ્લાનો પણ નંબર આપીશું. એટલે નાની મોટી કોઈ પણ તકલીફ હોય કોઈ વાલી કે વિદ્યાર્થીને તો એ નંબર ઉપર ફોન કરવાથી એ મુશ્કેલી દૂર થશે. મારી સંચાલકો અને વાલીઓને નમ્ર વિનંતી છે, અનુરોધ છે કે જે કંઈ પ્રક્રિયા ચાલે છે એ નામદાર સુપ્રીમ કોર્ટના કહેવા પ્રમાણે નહીં ચાલે છે. શિક્ષણના હાટડાનું નામ છે જ્ઞાન ગુરુ. ખરેખર અજ્ઞાનતા ઉપર આધારિત હોય તેવું લાગે છે. નાના બાળકોને પૈસાના વાંકે ફી માટે સમાજનો મોટો અગ્રગણી નાગરિક બનેલો છે, દાંતનો મુખિયા બનેલો છે અને ભિખારીની જેમ રિસીપ આપવા બાળકોને, નિર્દોષ બાળકોને ધક્કા ખવડાવે છે એ કેટલું શરમજનક છે. ભાવનગરના રાજકારણીઓએ આવાના ઘૂંટણિયા ટેકી વા કરતા ખરેખર પાણીમાં કે ઢાંકણીમાં પાણી લઈ અને બુડી ઓરવું જોઈએ.